ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ સાત તમે પેટર્ન કે ભાત જોઈ શકો છો આ ચેપ્ટર છે એ આપણે ચોથા ધોરણમાં પણ શીખીને આવ્યા છીએ હવે થોડુંક આપણે આગળ સમજીએ ઈશા તારું સ્કર્ટ સુંદર છે તારી મમ્મીએ આ પેટન બનાવી છે મેં એક કુર્તામાં આવા જ બ્લોકની બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે તે કેવી રીતે અલગ હતી હવે તમે અહીંયા જોશો તો અહીં પેટર્ન આપેલી છે અહીંયા ત્રિકોણ જેવું છે એની ચાંચ ઉપર છે પછી નીચે આવે છે વરી ઉપર વરી નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે તમારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે એકવાર બ્લોક ઉપર પછી ઉપર પછી નીચે અને આ જ ક્રમમાં તે આગળ વધે છે પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર છે પછી દરેક વખતે એક ચતુર્થ જેટલું ફરે છે નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે તમે જોઈ શકો છો કે આ આપણું ઘડિયાળ હોય છે તો આવી રીતે અહીંયા કાંટા હોય છે અહીંયા બાર છ ત્રણ અને નવ હવે અત્યારે આ પેટર્ન છે એ બાર ઉપર છે ફરીને ત્રણ ઉપર આવશે છ ઉપર આવશે અને નવ ઉપર આવશે ફરીથી બાર ત્રણ છ અને નવ આવી રીતે બ્લોકની પેટર્ન બનાવી છે હવે તમે આ બંને નિયમોનો ઉપયોગ કરી આ પ્રકારના અહીં જે ફ્લાવરનું ચિત્ર આપેલું છે બ્લોકની પેટર્ન બનાવી શકો છો તમે પેટન માટે કોઈ એક નિયમ તમારી રીતે બનાવી શકો છો પેટનને ફેરવો આ બ્લોકને જુઓ તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે ત્રણ ભિન નિયમો બનાવ્યા છે તેનાથી બનતી પેટર્ન જુઓ નિયમ એક એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવાનું એ આપણે જોયું કે આ ઘડિયાળ છે આવી રીતે પ્લસની નિશાની બાર ત્રણ છ અને નવ તો આની જે ફ્લુ ફ્લાવર છે એની ટોચ છે ચાંચ છે એ અત્યારે બાર ઉપર છે પછી ત્રણ ઉપર આવશે પછી છ ઉપર આવશે પછી નવ ઉપર આવશે ફરીથી બાર ઉપર આવશે ત્રણ ઉપર આવશે છ ઉપર આવશે અને નવ ઉપર આવશે હવે નિયમ બે છે એને એક દૂત્યાંશ ફેરવો એક દ્વિતિયાંશ એટલે અડધું અત્યારે આ રેડ કલરનું છે એ ઉપર છે એક દ્વતીયાંશ ફેરવશું એટલે નીચે આવશે વરી એક દ્વિતિયાંશ ફેરવશું એટલે ઉપર વરી એક દ્વિતિયાંશ એટલે નીચે ફરીથી એક દ્વિતિયાંશ એટલે ઉપર હવે જે તેને નિયમ ત્રણ છે તેને ત્રણ ચતુર્થાંશ ફેરવી અને પુનરાવર્તિત કરો એને ત્રણ ચતુર્થાંશમાં ફેરવવાની છે હવે તમે જોશો અહીંથી શરૂઆત કરું છું તો એક બે ત્રણ અને ચાર એટલે અહીંયા અટકે છે હવે અહીંયા આવી રીતે એક હવે તમે જોશો તો આ છે એની ડિઝાઇન છે એ આ તરફ થઈ ગઈ હવે એક બે અને ત્રણ એટલે એની ડિઝાઇન છે એ નીચે આવી ગઈ આવી ગઈ હવે હું શરૂઆત કરું છું એક આ એક આવ્યું આ બીજું અને આ ત્રીજું એટલે જુઓ ફ્લાવર છે એ આડું થઈ ગયું થઈ ગયું હવે હું અહીંયાથી શરૂઆત કરું છું તો આ એક આ બે આ ત્રણ એટલે એની ચાંચ ક્યાં આવી ઉપર આવી હવે ઉપર છે હું અહીંયાથી શરૂઆત કરું છું તો એક બે અને ત્રણ એટલે જુઓ એનું જે પિંક કલરની જે ચાંચ છે એ કેવી થઈ ગઈ આડી એટલે કે એને ત્રણ ચતુર્થ હાઉસમાં ફેરવવામાં આવ્યું હવે અહીં માવરો આપેલો છે તેની પછી શું આવશે એ તમારે કરવાનું છે હવે અહીં જોશો તો ઘડિયાળનો કાંટો જ છે આવી રીતે આપણે એક ચક્રની રચના કરીએ છીએ હવે પેલું જોશો તો એ આ રીતે છે છે આ રીતે છે અને આ લાઈન ઉપર ટપકા કરેલા છે હવે તમે એને ફરાવશો તો શું થશે આ સીધી લાઇન થાય છે આ લાઇન ઉપર ટપકા આવે છે ફરી તમે એને ફરાવશો તો આ લાઈન આવે છે આ લાઇન ઉપર ટપકા આવે છે ફરી એને ફરાવશો તો હવે આ લાઇન આવે છે અને આ લાઇન ઉપર ટપકા આવે છે જે આ પેડા જેવો આકાર છે તે હવે આપણે જોઈએ આ કઈ દિશામાં ફરે છે તો આવશે હવે છે એન એન જો આ ઊભો એન છે આ આડોય આ ઊભો એન આડો અને ઊભો એન આવી રીતે તમારે કરવાનું રહેશે હવે તમે અહીં જોશો તો ત્રિકોણ છે ઊંધા ત્રિકોણ છે એ માત્ર એમને એમ રહે છે પણ અહીં જેના ચાર ટપકા આપેલા છે અને એક ટપકું આપેલું છે એક ટપકું છે અત્યારે આ ખૂણામાં હતું પછી આ ખૂણામાં જાય છે પછી વળી આ ખૂણામાં આવશે આ ખૂણામાં આવશે અહીંયા આવશે અને અહીંયા આવશે એવી રીતે ત્રણેય વખત વારાફરતી વારો છે એ એક એક ખૂણામાં લેવાનું છે હવે જોઈએ ડી અત્યારે આ છે એ નીચે છે છે વાદળી સોરી પિંક અને બ્લૂ કલર હવે તેને આપણે ફરાવો તમે ઉપર લઈ જાઓ છો તો આ બ્લુ સોરી પિંક કલર ઉપર આવે છે બ્લૂ નીચે આવશે છે હવે અહીંયાથી તમે એને ફરાવશો તો પિંક કલર આ સાઈડ આવશે અને બ્લુ કલર છે એ તમારી ડાબી બાજુ આવશે હવે હું એને ફરાવું છું તો પિંક કલર નીચેની બાજુ અને બ્લુ કલર ઉપરની બાજુ વળી હું એને ફરાવું છું તો કેવી રીતે આવશે પિંક કલર આ બાની આ બાજુ બાજુ અને બ્લુ કલર છે એ જમણી બાજુ જે તમારે અહીં પેટર્ન પૂર્ણ કરવાની છે હવે આ પેટર્ન જુઓ હવે આપે આગળ જોયું જે પૈડા જેવો આકાર ધરાવે છે બરાબર અત્યારે આ એફ છે અહીંયા બનાવે છે આયરો હું બનાવું છું આ એફ છે હવે આલો એફ બને છે પછી ત્રાસો એફ બન્યો પછી આ એફ બન્યો વરી પાછો એફ બનશે આવી રીતે એફ બનતો આવે છે એટલે કે ચક્રની જે મેને ફરાવાનું રહેશે આ પેટર્ન માટેનો નિયમ એ છે કે પેટર્નને દરેક વખતે પિસ્તાલીસ અંશના ખૂણે ફરે તો પછી શું આવશે હવે કયો આવશે તો તમે જુઓ અત્યારે છે એ આ પરિસ્થિતિ ઉપર છે હવે પિસ્તાલીસ અંશના ખૂણે પડશે તો ઊંધો એફ આવશે એટલે માટે આ છે એ સાચું છે હવે આ બે છે એ તમને પિસ્તાલીસ અંશના ખૂણે છે એ ફરાવાના છે હવે આ ઊભો એલ છે આ ત્રાસો એલ થયો હવે આને આવી રીતે હું એલ કરીશ પછી સેજ ત્રાસો થશે પછી ઊંધો થશે આવી રીતે તમારે એલ અને પી છે એ પૂર્ણ કરવાના રહેશે હવે એના પછી છે નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે દરેક પેટર્ન માટે નિયમ લખો આ નિયમનો ઉપયોગ કરી લાલ લીટીની જમણી બાજુ આપેલી પેટર્નમાંથી કઈ પછીની પેટર્ન આવશે એ નક્કી કરવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપે જે આગળ જોયું હતું જે આ પૈડા જેવી નિશાની છે એ જ નિશાની છે અત્યારે અહીં બ્લૂ પર્પલ છે પછી પર્પલ અહીંયા આવે છે આવ્યું હવે પર્પલ અહીંયા આવે છે આવી ગયું હવે પર્પલ અહીંયા આવે છે એટલે બે માંથી કઈ છે તો કે આ છે એ સાચી છે કે જે અંશના ખૂણે છે એ ફરે છે હવે તમે જોશો તો જુઓ અત્યારે પર્પલ આ ખૂણે છે એ ફરી અને અહીંયા આવ્યું આવ્યું એટલે એ અહીંયા આવ્યું આવ્યું હવે અહીંયાથી ફરી અને અહીંયા જાય છે આવી ગયું હવે અહીંયાથી ફરી અને અહીંયા આવશે એટલે કઈ પેટર્ન સાચી છે તો કે આ પેટર્ન છે એ સાચી છે હવે એવી જ રીતે બીજું જોઈએ તો જુઓ આ ઊભું આ આડું વરી પાછું ઊભું એટલે કઈ સાચી થશે આ ડી બરાબર હવે આવે છે ડી હવે ઉપર તમે જોશો તો જરાક આછું દેખાય છે અને નીચે ઘાટું છે એને હવે ફરાવી છે તો આ બાજુ આછું થાય છે પછી પેટર્ન છે આના કરતાં વિરુદ્ધ થઈ જાય છે જે નીચે છે એ ઉપર આવે છે તો કઈ પેટન આવશે આ પછી જો આ બંને છે એ સામ સામી થઈ જાય છે થઈ જાય છે હવે કઈ પેટર્ન આવશે તો વરી પાછી આવશે આ આવી એટલે આ પેટર્ન છે એ સાચી છે એ પણ નૈવંશના ખૂણે છે એ ફરે છે પેટર્ન જુઓ નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો હવે તમે જોઈ શકો છો ઉપર ટપકું નીચે ઉપર નીચે ઉપર ખરેખર આ ટપકું ક્યાં હોવું જોઈએ આ નિશાની છે એ આખી ઊંધી હોવી જોઈએ એટલે ટપકું છે એ નીચે હોવું જોઈએ માટે આ ખોટું છે હવે છત્રી છત્રી અત્યારે આડી છે બરોબર પછી ઊંધી થઈ એટલે કે અત્યારે એ ત્રણ ઉપર છે પછી છ ઉપર આવશે પછી નવ ઉપર બાર ઉપર વળી ત્રણ ઉપર પછી કોના ઉપર આવી જોઈ તો આવી જોઈએ છ ઉપર એટલે કે આ છત્રી છે એ ખોટી છે હવે તમે અહીં જોશો તો આ પતંગિયું સીધું છે આય સીધું છે આય સીધું છે આ ઊંધું આ સીધું આ ઊંધું તો ખરેખર આ પતંગ કેવું હોવું જોઈએ એટલે કે આખું ઊંધું હોવું જોઈએ હવે અહીં ત્રિકોણ છે તો અંદર રાઉન્ડની નિશાની છે આ ત્રિકોણ અંદર ગોળની નિશાની અહીંયા છે ત્રિકોણ અહીં ત્રિકોણ છે પ્લસ અંદર ચોરસ છે અને માટે આ છે એ ખોટું છે હવે એના પછીનું છે એ આપણે અગાઉના તાસમાં શીખીશું આ પેટર્ન છે એ તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં કરવાની રહેશે થેન્ક યુ